નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું સ્કાયલાઇન એજ્યુકેશનમાં આજે આપણે ધોરણ પાંચ વિષય છે ગુજરાતી એટલે કે કેકારો તેની આપણે એક થી વીસ પ્રવૃત્તિનું સોલ્યુશન કરી લીધું હવે આપણે આ વિડીયોમાં એકવીસ થી આગળ જોઈશું બરાબર તો આપણે લેખિતમાં સોલ્યુશન કરીએ છીએ તો પ્રવૃત્તિ નંબર એકવીસ ચાલો આપણે જોઈશું કે એમાં શું કહેવા માંગે છે તો જવાબના આધારે યોગ્ય પ્રશ્ન શબ્દ ખાલી જગ્યામાં મૂકો અહીં કૌશ આપેલા છે એમાંથી આપણે આ ખાલી જગ્યાઓ પૂરવાની છે તો કોનું કોની કોનો અને કોના આ શબ્દનો ઉપયોગ કરી અને આપણે ખાલી જગ્યાઓ પૂરીશું તો પેલી ખાલી જગ્યા છે ખાલી જગ્યા નોટબુકમાં શિક્ષકની સહી બાકી છે તો આપણે શું લખીશું તો કે કોની 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 નોટબુકમાં બાકી છે ચાલો આગળ વધીએ બીજું આ ખાલી જગ્યા નિશાળ છે તો આપણે એમાં પણ શું લખીશું કોની આ કોની નિશાળ છે ત્રીજું ટેબલ પર ખાલી જગ્યા કંપાસ છે તો કંપાસ કોનો છે એવું આપણે પૂછી શકીએ તો અહીં લખીશું કોનો ત્યાર પછી ચોથું ખાલી જગ્યા પાસે લાલ પેન છે તો આપણે લખીશું કોની કોની પાસે લાલ પેન છે પાંચમું કાર્યાલયની બહાર ખાલી જગ્યા ચપ્પલ છે તો આપણે લખીશું કોના ચપ્પલ છે છઠ્ઠું તમારે ખાલી જગ્યા કામ છે તો એમાં શું આવશે તો કે તમારે કોનું કામ છે તો અમારે ગુજરાતીના શિક્ષકનું કામ છે બરાબર ચાલો આગળ જોઈએ નકામો વિકલ્પ છે કે યોગ્ય વાક્ય બનાવો તો આપણે લખીશું પેલું વાર્તાના આધારે કહો કે આવું કોણ બોલે છે તો આપણે શું કરીએ કોને છે ને ચેકી નાખીશું બીજું શિક્ષક શિક્ષક કહે છે દિવ્યશ રીટાએ ખાલી જગ્યા અરડુસી આપી તો શું કહીશું તો કે તને અરડુસી આપી એટલે આપણે છેકી નાખીશું ત્યાર પછી દિવ્યસ ના તેણે તો મને તુલસીના પાન આપ્યા તો આપણે તેને છેકી નાખીશું ત્રીજું ત્રીજામાં આપણે જોઈએ તો શું આવશે તમે પ્રીતિનું ચિત્ર જોયું આ વખતે તેને ભૌમિતિક ભાત દોરી છે તો તેણે છેકી નાખવાનું ચોથામાં આપણે મિતાએ કહ્યું મારા નામની બૂમ કોણે પાડી તો કોને છેકી નાખવાનું હું આવતી જ હતી તો આપણે મને છેકી નાખીશું પાંચમું આ વાર્તા કોણે કોણે વાંચી છે તો કોને કોને છેકી નાખવાનું અને કોને કોને વાંચવાની બાકી છે તો કોણે કોણે છેકી નાખવાનું છઠ્ઠું જયેશે પૂછ્યું નરેશ તને પેન્સિલ આપીશ મને પેન્સિલ આપીશ તો આપણે તને છેકી નાખીશું ત્યાર પછી હું ભૂલી ગયો છું તો આપણે મને છેકી નાખીશું ત્યાર પછી એક્ટિવિટી નંબર ત્રેવીસ કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો આ એક જોડી કાર્ય છે તો ચાલો આપણે શરૂઆત કરીએ તો અહી પેલી ખાલી જગ્યા છે એમાં આવશે કોને ત્યાર પછી બીજીમાં આવશે કોની ત્યાર પછી એની નીચેની ખાલી જગ્યામાં આવશે કોણ ત્યાર પછી એની નીચે કોનું ત્યાર પછી કોના કોના આ કોના કોના તમારે બે વાર લખવાનું રહેશે બરાબર ત્યાર પછી આપણે આ બાજુ લખીએ તો અહીં આવશે શાનો 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 બે વાર લખવાનું છે ત્યાર પછી વાપરી વાપરીની આગળ આપણે લખીશું શેની ત્યાર પછી ચક્ર એની બાજુમાં આપણે લખીશું સેનું ત્યાર પછી શા આમાં પણ શા આ બાજુ શાની કોઈ તો કો કોઈ અને નીચે અહીં છેલ્લે આપણે લખીશું કોઈ

ત્યાર પછી ત્રીજું તો તારી નોટ આપીશ ચોથી ખાલી જગ્યામાં આવશે મને સીતાફળ ખૂબ ભાવે પાંચમો આ ચોપડી હિનાની નથી તો કોની છે છઠ્ઠું તમને ખબર છે એ ફિલ્મમાં કોની વાત આવે છે આટલી બધી ગભરાઈ છે શા માટે ત્યાર પછી કોણ કોણ રહેશે તો એકવાર આપણે કોણ લખીશું આવું જ તમારે બીજી વાર લખવાનું કોણ કોણ ત્યાર પછી અહીંયા લખીશું આપણે કોને કોને આગળ વધીશું આપણે એક્ટિવિટી નંબર પચીસ લેખિતમાં સોલ્યુશન કરવાની ખૂબ જ મજા આવતી હોય તો વિદ્યાર્થી મિત્રો ઝડપથી આ વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્ર સાથે શેર કરી દેજો આવી જ રીતે તમામ વિડીયો જોવા માટે સ્કાયલાઇન એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ચાલો આપણે આગળ વધીએ તમારા હાથમાં જે ચિઠ્ઠી આવે તેનો ઉપયોગ કરી પ્રશ્ન બનાવી વર્ગને પૂછો બરાબર તો અહીં છે એ ચિઠ્ઠી બનાવી લેવી બરાબર અને એ પ્રમાણે તમારે રમત રમવાની છે ત્યાર પછી જોડીમાં બેસી પત્ર મોટેથી વાંચવાનો છે એકબીજાને કરાવો અને સાથે સાથે બેસીને તપાસો પણ બે ત્રણ વાર આ રીતે મહાવરો કરો કરીને જુઓ કે તમારી ભૂલો કેટલી ઓછી થતી ગઈ તો અહીં તમને જે પત્ર આપેલો છે એ તમારે એકવાર વાંચવાનો કેટલી ભૂલો થાય છે એ જોવાનું પછી ફરીથી એનો એ જ પત્ર વાંચવાનો ફરીથી ત્રીજી વાર વાંચવાનો ત્રીજી વાર વાર પહેલી કેટલી ઓછી ભૂલો થઈ એ તમારે ચકાસવાનું ત્યાર પછી સત્તાવીસમું અક્ષરની જગ્યા ફેરબદલ કરી યોગ્ય શબ્દ બનાવો તો પહેલો શબ્દ તો આપણને આપેલો છે દા મેન એનો આપણે શબ્દ બનાવ્યો મેદાન તો હવે અહીં છે દવાખાનું તો આપણે લખીએ દવાખાનું બરાબર ત્યાર પછી એની પછીનો શબ્દ છે વાતોયું ત્યાર પછી આ બાજુ સરકસ ત્યાર પછી એની નીચે છે પર્યાવરણ एनी पच्छी सोना त्यार पच्छी सफरजन त्यार होशियार होश्यार त्यार पच्छी जादूगर અહીં છે ધુમાડો ત્યાર પછી તુલસી અને છે જીરાફ બરાબર ચાલો સ્વર ચિહ્ન બદલીને શબ્દો ઓળખી કાઢો અને મોટેથી વાંચો તો આપણે જોઈશું અહીં છે પેલું કર્મ કાંડ બરાબર તો બીજું છે હેરાનગતિ ત્રીજું ભણકારા ચોથું ભંડકીયું પાંચમું આડા અવળું ત્યાર પછી છે દરમિયાન અને છેલ્લું છે આશ્વાસન બરાબર ચાલો ઓગણત્રીસમું તમને અડધો કલાક મસ્તી કરવાની છૂટ મળે પણ શરત એટલી કે બીજાને જરાય નુકસાન ન થવું જોઈએ તો તમે શું શું કરશો બરાબર તો પહેલા તો તમે જ મારશો તો લખી દેવાનું કૂદ કૂદ કરવી કૂદ કરવું ત્યાર પછી બીજું ટેબલને ઠક ઠકઠક કરવું ઠપકારવું ત્યાર પછી ઠેકડા મારવા અને ચોથું છે દોડા દોડ કરવી તો હવે આપણે ત્રીસમી પ્રવૃત્તિ છે એની શરૂઆત કરીશું તમે દોસ્તો સાથે છાનામાના કોઈ રમત રમો ને ઘરમાં સહુને ખબર પડે તો તમારું શું થાય જુઓ રમેશ અને ચંદુની સાથે શું બન્યું તે તો અહીં હું અને ચંદુ એક સરસ મજાનું આપેલું છે

કાતરિયામાં છુપાઈને બેઠીતી બિલ્લી એક ઉંદરડીને ભાડી એણે તરત લગાવી ઠેક ત્યાર પછી બીજો સવાલ તમારું સૌથી તોફાની તોફાન બધાને સંભળાવો તો મેં એક વખત અમારી શેરીમાં પડેલી કારના બધી જ હવા કાઢી નાખી હતી તેથી મારા પપ્પા ખૂબ ખીજાઈ ગયા ત્યાર પછી આગળ મને શેરીના કૂતરાની બીક લાગે છે અહીં શેરી કરી દેવું ઘરમાં ગરોડીની બીક લાગે છે અને ચોમાસામાં વીજળીના કડાકા થાય ત્યારે બીક લાગે છે ત્યાર પછી આગળ આપણે જોઈશું તો તમને ઘરે જઈને એક તોફાન કરવાનું લેશન મળે તો કયું તોફાન કરો તો જવાબમાં લખવાનું હું ઘરે જઈને ખાટલા પર ચડીને કૂદકા મારવાનું તોફાન કરું બરાબર ત્યાર પછી આગળ તમારાથી કોઈ દિવસ ઘરમાં કંઈ ભાંગી તૂટી ગયું હોય ત્યારે કોણે શું કહ્યું હતું અને કોણે શું કર્યું હતું તો આપણે લખીએ એક દિવસ મારાથી કાચનો ગ્લાસ તૂટી ગયો ત્યારે મારા પપ્પાએ કહ્યું હતું કે કોઈ સારું કામ થવાનું છે અને મમ્મીએ તે બધા જ કાચના ટુકડા સાફ કરી યોગ્ય જગ્યાએ ફેંકી દીધા હતા ત્યાર પછી આગળનો સવાલ તમારાથી કોઈ ભૂલ થઈ જાય તો તમે છુપાવો છો કે કહી દો છો અને કેમ તો આપણે જવાબમાં લખીશું મારાથી જ્યારે કોઈ ભૂલ થઈ જાય છે ત્યારે હું મારા મમ્મીને કહું છું જેથી તેઓ મને માફ કરી દે છે અને ફરીથી ભૂલ ન થાય તે માટે માર્ગદર્શન આપે છે ત્યાર પછી પ્રવૃત્તિ નંબર એકત્રીસ ચંદુની જગ્યાએ તમારા દોસ્ત સહેલી અથવા તો મિત્રનું નામ બોલી આખી કવિતા ફરીથી ગાઓ તો અહીં આપણે જે ઉપર કવિતા જોઈ એમાં તમારે શું કરવાનું છે ચંદુની જગ્યાએ તમારા મિત્રનું નામ લખવાનું છે બરાબર અને ફરીથી આ કવિતા છે એ ગાવાની રહેશે ત્યાર પછી આગળ વાક્યો વાંચો અને અર્થ ધારો પહેલું રમેશ અને ચંદુ કાતરિયામાં પેઠા બરાબર તો આપણે જોઈએ બિલ્લી કાતરિયામાં પેઠી કે તરત ઉંદર ભાગ્યું કોઈ ત્યાર પછી બીજું બિલ્લીએ ઉંદરડીને ભાડી તો ભાળી એટલે શું તો કે જોઈ ત્યાર પછી ત્રીજું બીક લાગતા ચંદુ અને રમેશે ચીસો ગજાવી તો આપણે એમાં લખીશું ખૂબ જ અવાજ થવો ગજાવી એટલે શું તો કે ખૂબ જ અવાજ થવો ત્યાર પછી ચોથું બિલાડીએ ઉંદર પર ઠેક લગાવી અમન ઠેક લગાવીને ખાડો કૂદી ગયો તો ઠેક એટલે શું થાય તો કે કૂદકો મારવો ચાલો આગળ વધીશું આપણે વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન કરવાની ખૂબ જ મજા આવતી હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્ર સાથે શેર કરી દેજો અને તમારે કયા વિડીયોની જરૂર છે એ અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આવી જ રીતે તમામ વિડીયો જોવા માટે સ્કાયલાઇન એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તમારા ધોરણ પાંચના તમામ વિડીયો છે એની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઉં છું તો તમારે બીજા પાઠ છે એ શોધવા જવા પડશે નહીં તમે લિંક પર ક્લિક કરી અને બધા જ સોલ્યુશન જોઈ શકો છો ચાલો આગળ વધીએ પ્રવૃત્તિ નંબર તેત્રીસ વાક્યમાં શબ્દો આડાવડા થઈ ગયા છે તેમને સવડા કરી સાચું વાક્ય બનાવો ચંદુ અને રમેશે જે રીતે ફિલ્મ પ્રોજેક્ટર બનાવ્યું હશે તે રીત પ્રમાણે વાક્યોને ક્રમમાં ગોઠવો તો આ વાક્ય છે એને તો પેલા આપણે સરખું લખવાનું છે અને સરખું લખાઈ જાય પછી આપણે યોગ્ય ક્રમમાં એને ગોઠવવાનું રહેશે સૌ પ્રથમ ચાલો આપણે પહેલું વાક્ય છીએ ગોઠવીએ તો આપણે પેલા લખીશું દાદાના ચશ્મામાંથી કાચ કાઢ્યો તો આ ત્રીજું છે બરાબર ચાલો ત્યાર પછી ફિલ્મની પટ્ટી પર બેટરી વડે પ્રકાશ ફેંક્યો ત્યાર પછી એ વાક્ય છે પાંચમું દેખાય ફિલ્મ પડદા ઉપર તો એમાં આપણે બનાવીશું પડદા ઉપર ફિલ્મ દેખાય પડદા ઉપર ફિલ્મ દેખાય બરાબર ચાલો ત્યાર પછી મમ્મી પાસેથી દોરી લીધી એ વાક્ય કયું છે એ આપણે જોઈએ તો આ વાક્ય પાંચમું છે ત્યાર પછીનું છઠ્ઠું આ પહેલું આ ચોથું અને આ બીજું બરાબર ચાલો આગળ વધીએ તો કાચ પાછળ ફિલ્મની પટ્ટી ગોઠવી આગળ વધીએ તો પપ્પાની લુંગીનો પડદો બનાવ્યો બરાબર આવી રીતે વાક્ય ગોઠવી અને પછી લખવાના છે આગળ આપણે વધીએ ચોત્રીસ પ્રશ્નોના જવાબ આપો અને કોઈ પણ ત્રણના જવાબ લખો તો પેલું રમેશ અને ચંદુ રમવા માટે કાતરિયામાં જ શા માટે ગયા હશે તો આપણે જવાબમાં લખીએ રમેશ અને ચંદુ રમવા માટે કાતરિયામાં જ ગયા કારણ કે ફિલ્મ બનાવવા માટે અંધારું જોઈતું હોવાથી ત્યાં ગયા હતા ત્યાર પછી બીજું કાતરિયામાં કુલ કેટલા જીવ ભેગા થયા હતા તો કાતરિયામાં ચાર જીવ ભેગા થયા હતા રમેશ ચંદુ બિલ્લી અને ઉંદર ત્રીજું કાતરિયામાં બિલ્લી પેટીતી એ વાતની છોકરાઓને ક્યારે ખબર પડી તો આપણે જવાબમાં લખીશું બિલ્લી જ્યારે ચંદ્ર ઉપર આવતી હતી ત્યારે કાતરિયામાં બિલ્લી પેઠી હતી એ વાતની છોકરાઓને ખબર પડી આગળ વધીએ આપણે ચંદુ અને રમેશ માળિયામાં છે એવી જાણ મમ્મી પપ્પાને કેવી રીતે થઈ તો જવાબમાં લખીએ ચંદુ અને રમેશે જ્યારે બીક લાગતા ચીસો પાડી ત્યારે મમ્મી પપ્પાને જાણ થઈ કે તેઓ માળિયામાં છે ત્યાર પછી પાંચમું મમ્મી પપ્પા દોડમ દોડ કરતા ઉપર શા માટે આવ્યા તો કે ચંદુને બીક લાગતા તેણે ચીસો પાડી એટલે મમ્મી પપ્પા આવ્યા છઠ્ઠું ચંદુ અને રમેશની ફિલ્મ મૂંઘી કેમ હશે તો જો ફિલ્મમાં અવાજ કરવામાં આવે તો મમ્મી પપ્પાને ખબર પડી જાય એટલે ફિલ્મ મોંઘી હતી સાતમું ચંદુ અને રમેશ સાથે સાથે બેસીને ફિલ્મ કેમ નહોતા જોતા તો જવાબમાં લખીએ એક ફિલ્મ પાડે ત્યારે બીજો જોવે લુંગી દોરો આગળ આપણે વધીશું પાંત્રીસમુ અભિનય કરો તો એ તમારે ખાલી અભિનય કરવાનો છે આગળ વધીએ છત્રીસ આપેલા વાક્યોમાં ઘાટા અક્ષરવાળા શબ્દને બદલે

બે લખીશું બીજું છોકરા ચૂપચાપ બગીચામાં પેઠા તો ચૂપચાપ એટલે છાનામાં તો અહીં આવશે પહેલું ત્રીજું જોઈએ મારી બહેન બિલ્લીને એકી ટસે જોતી હતી તો એટલે ટગર ટગર જોતી હતી તો ત્રીજું ત્યાર પછી ચોથું મમ્મી ધીમું ધીમું હસી તો આપણે લખીશું એમાં મરક મરક હસી એટલે કે પાંચમું પાંચમામાં જોઈએ બંનેની ધમાચકડી જોઈ પપ્પા ગુસ્સે ગુસ્સે થયા તો એમાં આવશે ચોથું એટલે રાતા તમે ઉંદર છો આ આખી વાત ચંદુના મમ્મીને કહો ચાલો ચંદુડિયાને યાદ કરી લઈએ હું ને ચંદુ બરાબર હવે આગળ વધીશું આગળ આ એક શબ્દમાં કેટલા શબ્દો છુપાયા છે તે શોધો તમે અહીં આપેલા શબ્દના અક્ષરોનો જ ઉપયોગ કરી શકશો તો અહીં જે આપેલા છે ચાર અક્ષર એનો ઉપયોગ કરી અને આપણે શબ્દ ગોતવાના છે તો કાતરિયા એમાંથી પહેલું બનશે કાયા પછી રિયા તરિયા અને કાતર બરાબર ચાલો આગળ જોઈએ તો રામ કહાણી એમાં તો પહેલાં બે શબ્દ તો છે જ રામ અને કહાણી ચાલો બાકીના બનાવીએ તો પહેલું રામ કહાણી હાક અને રાણી બીજું ચોથું નામો નિશાન તો નિશાન શાન પછી તમે અહીં બીજું લખી શકશો નામ નિશા નાદ આટલા બધા શબ્દ બનાવી શકો આ એકવાર આવી ગયો એટલે બીજી વાર નહીં લખવાનો પાંચમું અમદાવાદ તો અમદાવાદમાંથી બનશે દાદા દામ દવા અને બીજા કયા શબ્દો છે ઝડપથી કરીને જણાવો આગળ આગળ આપણે જોઈશું ઓગણ તો બંને ત્રણેય શબ્દોનો ઉપયોગ કરી એક વાક્ય બનાવો એટલે કે બે અથવા તો ત્રણેય બંને કોઈ પણ તમે યુઝ કરી શકો વાક્ય મુજબ શબ્દમાં ફેરફાર કરી શકો બરાબર ચાલો તો વાક્ય જે પ્રમાણે બનાવવું હોય એ પ્રમાણે તમારે આ શબ્દમાં ફેરફાર કરવાના છે તો આપણે બનાવીશું પૌત્રી અને ફિલ્મ તો આપણે આના પરથી વાક્ય બનાવીએ પેલું બનશે ફિલ્મ પૌત્રી દાદા સાથે ફિલ્મ ગઈ તો અહીં આવશે જોવા ગઈ એક શબ્દ ભૂલાઈ ગયો છે તો આપણે લખી દઈએ જોવા તો પૌત્રી દાદા સાથે ફિલ્મ જોવા ગઈ ત્યાર પછી બીજું બાળકો અને છાનુંમાનું આ આપેલું છે એના પરથી આપણે વાક્ય બનાવીએ બાળકો છાનામાના રૂમમાં સંતાઈ ગયા ત્યાર પછી ત્રીજું છે દાદા અને કાન

મારે નામ સુધા છે તો મારે એ ખોટું છે એટલે આપણે રાઉન્ડ કરીશું હું દોડતો હતો એટલે દોડતો છું ત્યાં આપણે શું કરી નાખું રાઉન્ડ કરી નાખું ને ચાલો નીચે જોઈએ મારું નામે સુધા છે એટલે નામેમાં ગોળ પછી મારું નામ સુધા છે એ વાક્ય સાચું છે તો આપણે ત્યાં સાચાની નિશાની કરી દઈએ મારું નામ સુધા છું તો આ છું શું છે ખોટું છે તો ત્યાં રાઉન્ડ કરી દેવાનું ત્યાર પછી મીના લખતી હતું તો હતું ખોટું છે તો રાઉન્ડ કરી દઈએ મીના એ લખતી હતી તો એ પણ ખોટું છે મીના લખતી હતી એ વાક્ય સાચું છે તો ત્યાં ખરું કરી દેવાનું મીના લેખન હતી તો એ ખોટું છે તો એના ઉપર આપણે રાઉન્ડ કરીશું ત્રીજું મહેશ કવિતા ગાય તો ત્યાં આપણે શું લખીશું તો કે મહેશ ખોટું છે તો આપણે ત્યાં ખોટું મહેશે કવિતા ગાય તો એ વાક્ય સાચું છે તો ત્યાં સાચાની નિશાની કરીશું મહેશે કવિતા ગાવું તો ગાવું ખોટું છે અને આ બાજુ મહેશે કવિતાનું ગાય તો કવિતાનું ખોટું છે તો ત્યાં આપણે ગોળ રાઉન્ડ કરી દઈશું ત્યાર પછી એકતાલીસમું ફકરાના દરેક વાક્યને ખોટો બનાવતો એક શબ્દ છે તે શબ્દ શોધો તેના પર લીટી કરી સાચો શબ્દ લખો તો વિદ્યાર્થી મિત્રો આવી જ રીતે આપણે તમામ પાઠના સોલ્યુશન મૂકેલા જ છે તો તમે સ્કાયલાઇન એજ્યુકેશન ચેનલ પર જઈ અને જોઈ શકો છો એની પ્લેલિસ્ટની લિંક અને તમામ વિડીયોની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઉં છું એટલે તમારે ઝડપથી વિડીયો જોઈ અને પ્રવૃત્તિનું સોલ્યુશન કરી શકાશે આગળ જોઈએ આપણે એકતાલીસ મી પ્રવૃત્તિ ખૂબ સહેલું ત્યાર પછી મને તે તરત આવડે ગઈ આવડે ગઈ ની જગ્યાએ આવડી ગઈ બરાબર ત્યાર પછી હું હું મજા પડી ગઈ એવું નહીં શું લખશું આપણે મને મજા પડી ગઈ ત્યાર પછી મને તે પ્રવૃત્તિ ત્રણ મિનિટમાં પૂરી થઈ ગઈ મને નહીં ત્યાં શું આવશે મારી ત્યાર પછી તે પછી મેં જાતે એવા ખોટું વાક્ય બનાવ્યા ખોટું નહીં કેવા ખોટા તો આપણે ત્યાં લખી દઈશું ખોટા વાક્ય બનાવ્યા ખોટા વાક્યો વાંચીને મને ખૂબ હસવું આવ્યું આવ્યા નહીં બરાબર તો આપણે અહીં લખીશું આવ્યું તો સરસ મજાનું સોલ્યુશન થઈ ગયું આગળ વધીએ બેતાલીસ પૂર વાક્યો પૂરા કરો તો પેલું મને જાદુ પેન્સિલ મળી જાય તો ચાલો આપણે વાક્ય પૂરું કરીએ તો હું તેની પાસે મારું લેશન કરાવું ત્યાર પછી બીજું મારી પાસે હાથી હોય તો તેની સાથે હું ફરવા જાઉં ત્યાર પછી ત્રીજો મારો હુકમ પાડે તેવું ભૂત મળી જાય તો હું ભૂત પાસે કામ કરાવું ચોથું કદી મેલું જ ન થાય એવું શર્ટ હોય તો હું દરરોજ પહેરું પાંચમું તેમાં જે ભરીએ તે ન જ ખૂટે એવી બોટલ મળી જાય તો તેમાં પૈસા ભરવું અને મારા મિત્રોને તે પૈસાથી નાસ્તો કરાવવો તેતાલીસમી પ્રવૃત્તિ છે હસો બરાબર ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીં તમને થોડા શબ્દ આપેલા છે અને તેની સામે અર્થ લખેલા છે બરાબર છે તો જે શબ્દોના અર્થ અહીં નથી લખ્યા તેમની ચર્ચા કરીને અર્થ લખાવો તો અહીં જે શબ્દના અર્થ ના લખ્યા હોય એની આપણે ચર્ચા કરીશું તો તમે અહીં જોઈ શકો છો કે નામ નિશાન નહોતું ચીસો ગજાવી પૌત્રી ચોર પગલે ભળી ગઈ નામ નિશાન નહોતું ચીસો ગજાવી આના અર્થ નથી આપ્યા એ લખવાના છે જો ન આવડે તો કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને જેને આવડે છે એ કમેન્ટમાં લખી દે એટલે બીજા વિદ્યાર્થીઓની પણ મદદ થઈ જશે તો આવી જ રીતે આપણે પહેલાં પાઠની તમામ પ્રવૃત્તિઓનું સોલ્યુશન કર્યું આવી જ રીતે તમારે આગળ સોલ્યુશન જોવા છે ને તો ઝડપથી સ્કાયલાઇન એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તમામ પ્રવૃત્તિના સોલ્યુશનની તમારા મિત્રોને પણ જરૂર હશે તો ઝડપથી આ વિડીયોને શેર કરી દેજો આ વિડીયોને તમે પણ લાઇક કરો અને તમારા મિત્રોને પણ જરૂરથી કહેજો